જોશો ત્યારે ઉદાહરણ નંબર 8 અને પહેલા જે આપણે દાખલા ગણેલા હતા એની અંદર પ્રિવિધ ઈએમએફ મેળવી લીધો, પછી આપણે ગતિકીય ઈએમએફ નું સમીકરણ મેળવેલું છે, અને પહેલાના લેક્ચરમાં યાંત્રિક પાવર, વિદ્યુત પાવર અને પ્રેરિત વિદ્યુત ભાર આ ત્રણેયના સમીકરણ મેળવેલા છે. એમાં મેં તમને ચુંબકીય બળ એટલે એફ બરાબર બી આઈ એલ એ સમીકરણ યાદ રાખવાનું કીધું હતું. હવે આપણે એનો ઉપયોગ છે અહીંયા કરવાનો થશે. આકૃતિ ટેક્સ્ટબુકમાં આપેલી છે એટલે સાથે રાખજો, છતાંય મેં એ દોરેલી છે કારણ કે આપણે આકૃતિના આધારે જવાબ આપવાનો છે. ગણતરી કંઈ કરવાની નથી. આપણે 4 પ્રશ્ન પૂછેલા છે. આવી આકૃતિ આપણે ગતિકીય ઈએમએફના પ્રશ્નમાં દોરેલી હતી, પણ ત્યાં શું હતો તો કે આખે આખા પરિપથમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત રીતે લાગુ પાડેલું હતું, અને અહીંયા અડધા જ ભાગમાં જો ચુંબકીય ક્ષેત્ર છે, x બરાબર 0 થી શરૂઆત થાય x બરાબર b સુધી નિયમિત ચુંબકીય ક્ષેત્ર ડોટ વડે દર્શાવેલું છે. ડોટ એટલે શું થાય, ચુંબકીય ક્ષેત્ર આ સમતલમાંથી બહાર આવતો હશે. x બરાબર b થી 2b એટલે આટલું જે અંતર છે એના જેટલું જ પાછું બીજું અંતર, ત્યાં ચુંબકીય ક્ષેત્ર નથી. તો આપણને 4 પ્રશ્ન પૂછાય. સળિયાને ગતિ કરાવવાની છે ક્યાંથી, તો કે x બરાબર 0 થી શરૂઆત કરવાની છે, અહીં x બરાબર 2b સુધી પહોંચવાનો. આ અંતિમ પરિસ્થિતિ આપણને દર્શાવેલી છે, એમ ની કન્ડિશન જે છે નહીં. પછી પાછો અહીંથી રિટર્ન થવાનું અને પાછો x બરાબર 0 સુધી આવવાનું છે. 4 પ્રશ્નમાં શું છે તો કે પહેલું છે ફ્લક્સનું સમીકરણ. ગણતરી નહીં એટલે કે મૂલ્ય નથી મેળવવાનું, કારણ કે આમાં આપણે લંબાઈ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ક્ષેત્રફળ કાંઈ આપેલું જ નથી, એટલે આપણે ખાલી સમીકરણ લખવાનું છે. ફ્લક્સનું સમીકરણ, પ્રેરિત ઈએમએફનું સમીકરણ, પછી બળનું સમીકરણ એટલે એફ બરાબર બી આઈ એલ જે હતું એમાં કિંમત મૂકવાની, અને પાવરનું સમીકરણ જે આપણે ગયા વખતે મેળવેલું હતું. ચારેયના સમીકરણ લખાઈ જાય પછી ચારેયના પાછા આલેખ દોરવાના છે કે એમાં ફેરફાર કઈ રીતે થાય છે. એટલે ખાસ સમજવાની આપણે આ કન્ડિશન છે, 0 થી શરૂઆત થઈ બી સુધી 4 વિભાગ પડવાના. જો હું લખું છું એક્સ બરાબર 0 થી એક્સ બરાબર બી, તો હું પેલા એક કોષ્ટક દોરીશ, એના આધારે જ આપણે આલેખ દોરવાના છે, સમીકરણ એ મેળવવાના છે. ટેક્સ્ટબુકમાં જે આપેલું છે એ પ્રમાણે આપણે લખવું નથી. પહેલી કન્ડિશનમાં આવશે એક્સ બરાબર 0 ત્યાંથી એક્સ બરાબર બી સુધી, બીજી કન્ડિશનમાં આવશે એક્સ બરાબર બી થી x બરાબર 2b, રિટર્ન થવાનું એટલે x બરાબર 2b થી પાછો x બરાબર b, અને જે રિટર્ન થાય છે એટલે પાછો x બરાબર b થી x બરાબર 0. આ 4 કન્ડિશન થઈ ગઈ. હવે પહેલું શું મેળવવાનું છે તો કે ફ્લક્સ એટલે ફાઈ, બીજું શું મેળવવાનું છે પ્રેરિત ઈએમએફ એપ્સાયલોન, ત્રીજું શું છે તો કે બળ એટલે એફ, અને ચોથું શું છે તો કે પાવર એટલે પી. તો ચારેય ભૌતિક રાશિના આપણે સમીકરણ મેળવવાના છે. સમીકરણ આપણે મેળવેલા છે, કિંમત મૂકશો ખાલી. તો સૌથી પહેલા જો ફ્લક્સનું સમીકરણ, ફ્લક્સનું સમીકરણ આપણે ભણી ગયા બી એ કોસ થીટા, એન બી એ કોસ થીટા છે, પણ આમાં એન તો આવશે ને, એન બરાબર તો 1 કહેવાય, તો એન કાઢી નાખો. કોસ થીટા વિચારો, થીટા એટલે શું હતું તો કે બી અને એ વચ્ચેનો ખૂણો, બી શું છે તો કે બહાર તરફ, ક્ષેત્રફળ સદિશ તો કે સમતલામ છે એટલે ક્ષેત્રફળ સદિશ એ બહાર તરફ, બે વચ્ચે ખૂણો કેવો 0, કોસ 0 કેટલા થશે 1, તો અહીં લખી નાખો થીટા બરાબર 0 હોવાથી ફ્લક્સનું મૂલ્ય એટલે ફ્લક્સનું સમીકરણ વધે શું ખાલી. તો પહેલા હું સમીકરણ લખું છું, જોજો પાઈ બરાબર બી ઇન્ટુ એ, પણ એ એટલે શું થશે, એક્સ બરાબર 0 થી એક્સ બરાબર બી ના ગાળામાં જો એ એટલે શું થાય, સળિયાની આટલા ભાગની લંબાઈ છે ને એલ છે, આપણે આટલી જ લંબાઈ ગણતરી લેવાની હોય, બહારના છેડા ધ્યાનમાં લેવાના હોતા નથી. ગતિકીય ઈએમએફનો પ્રશ્ન ભણ્યા ત્યારે મેં કીધેલું હતું, કારણ કે બહારના છેડા છે એમાં પ્રેરિત પ્રવાહ હોતો નથી, ખુલ્લા ભાગ છે એટલે આ એલ જેટલું, અને આનો અવરોધ છે એ આર જેટલો, આપણને એવું કીધું છે, સ્મોલ આર કીધો છે. તો આપણે સ્મોલ આર રાખશું, નકર કેપિટલ આર હોય છે સંગ્રહમાં, પણ આપણને સ્મોલ આર કીધો છે તો સ્મોલ આર રાખો. તો હવે ફ્લક્સનું સમીકરણ શું થાય, બી ઇન્ટુ એ, એ એટલે લંબાઈ ગુણાકારમાં પહોળાઈ, તો લંબાઈ તો એલ અચળ જ રહેવાની છે, પહોળાઈ કેટલી તો કે બી,
0 થી b સુધી છે એટલે પહોળાઈ b થઈ ગઈ તો ફ્લક્સ નું મૂલ્ય કેટલું થશે કે ફ્લક્સ phi બરાબર b into l into small b આ આપણો ફ્લક્સ નું સમીકરણ થઈ ગયું પૂરું થઈ ગયું ફ્લક્સ મળી ગયો આટલું જ કરવાનું છે ગણતરીમાં મૂલ્ય તો કે મૂકવાનું નથી હવે ખાસ સમજવાનું છે x બરાબર b થી 2b સુધી તમે જશો તો જો અહીં ચુંબકીય ક્ષેત્ર નથી તો ચુંબકીય ક્ષેત્ર નથી એટલે એનો મીનિંગ એવો નથી ફ્લક્સ 0 થઈ ગયો b બરાબર 0 નથી કહેવાના એ જ ખાસ સમજવાનું છે શું કામ 0 નથી કહેવાના તો કે સળિયો છે એ આની સાપેક્ષમાં આમ દૂર જાય છે તો અહીંથી ચુંબકીય ક્ષેત્ર અહીં સુધી ભલે 0 થઈ ગયું હોય પણ આખે આખો હવે ધારો કે આ સળિયો અહીં નથી તો લંબચોરસ રૂપ જો આવડું બનશે આવડું લંબચોરસ રૂપ બનશે તો એની અંદર સંકળાયેલો ફ્લક્સ તો પેલા જેટલું જ હોય શું કામ તો કે ચુંબકીય ક્ષેત્ર આખા લૂપ સાથે કેટલું હતું તો કે પેલા હતું અડધામાં એટલું જ ક્ષેત્રફળ તો કે ક્ષેત્રફળ વધ્યું પણ આપણે આટલો જ ગાળો લેવાનો છે તો આ 5 મીટર હશે તો અહીં 5 મીટર હશે એટલે ખરેખર ક્ષેત્રફળ નથી વધતું આપણે તો આટલા માટે જ જો x બરાબર b થી 2b લખ્યું છે તો ચુંબકીય ક્ષેત્ર પહેલા હતું એટલું જ રહેશે આટલા ગાળા માટે ક્ષેત્રફળ એટલું રહેશે તો ફ્લક્સ નું મૂલ્ય શું થઈ જાય પહેલા જેટલું જ એટલે અહીં શું લખવાનું તો કે અચળ પહેલા જેટલું અચળ અહીંથી તમે સળિયાને આમ ગતિ કરાવશો એટલે ફ્લક્સમાં વધારો થાય શું કહું તો કે ધીમે ધીમે જો આ લૂપ સાથે જે બંધ ગાળો બનતો હોય એની સાથે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય ક્ષેત્રફળમાં વધારો થાય છે અહીંયા આવી ગયો એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ થઈ ગયું હવે તમે આમ દૂર લઈ જાઓ તો આટલા ભાગમાં જે ચુંબકીય ક્ષેત્ર હતું એ જ અહીં સુધી ભાગમાં છે એવું કહેવાય કારણ કે ક્ષેત્રમાં કાંઈ ફેરફાર થતો નથી તો અહીં સુધી 0 થી b સુધી શું થયું ફ્લક્સ નિયમિત દરથી વધે છે અહીંયા આવીને શું થઈ ગયું અચળ 2b થી પાછા રિટર્ન આવો તોય કંઈ ફેરફાર નથી ચુંબકીય ક્ષેત્ર અચળ જ છે ક્ષેત્રફળ છે તો એ અચળ જ છે કારણ કે આપણે તો આટલો જ ભાગ ગણતરીમાં લેવાનો છે તો અહીં અચળ જ આવશે આ જ તમારે ખાસ સમજવાનું છે શું કામ અચળ થયું પાછું સમજાવું છું સમજો સળિયો પહેલા અહીંયા છે x બરાબર 0 ઉપર ધીમે ધીમે આપણે આગળ ગયા એટલે ક્ષેત્રફળમાં વધારો થયો ચુંબકીય ક્ષેત્ર એ લૂપ સાથે જે સંકળાયેલું છે એમાં વધારો થતો હોય ભલે ઓમ નિયમિત રીતે લાગુ પડેલું છે તો શું થાય તો કે ફ્લક્સમાં નિયમિત દરથી વધારો થાય અહીંયા પહોંચી ગયા પછી બીજો ગાળો ચાલુ થયો x બરાબર b થી x બરાબર 2b તો આટલા ગાળામાં શું થાય તો કે ચુંબકીય ક્ષેત્ર અચળ ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ એ અચળ જો આટલા ભાગનું ક્ષેત્રફળ તો એટલું જ છે જેટલું અહીંયા હતું એટલું જ અહીંયા છે એટલે ફ્લક્સ અચળ થઈ ગયું રિટર્ન થાવ તો એ જ કન્ડિશન છે એટલે ફ્લક્સ અચળ હવે અહીંથી પાછા રિટર્ન થાય તો શું થાય તો કે ચુંબકીય ક્ષેત્ર જે બંધ ગાળા સાથે સંકળાયેલું છે એ ઘટે ક્ષેત્રફળ એ ઘટે તો ફ્લક્સ નું મૂલ્ય શું થાય તો કે સમીકરણ તો આટલું જ રહેશે બી એલ અને સ્મોલ બી પણ શું થાય તો કે અચળ દરથી ઘટે છે એવું અહીં લખું છું અચળ દરથી ઘટે એટલે કે ફેરફાર થાય છે અહીં શું થાય અચળ દરથી વધે છે એટલે હું અહીં લખું છું સમીકરણ છે એ કાઢી નાખું છું કારણ કે સમીકરણ તો તમને બધાને ખબર છે આપણે એમાં કિંમત મૂકી જ ખાલી અહીં હું લખું છું અચળ દરથી વધે છે આટલું ખબર સમજવાનું છે ખાલી હવે શું આવશે તો કે પ્રેરિત ઈએમએફ હો પ્રેરિત ઈએમએફમાં શું થશે તો કે એમાં તો આપણે કીધું હતું કે પ્રેરિત ઈએમએફ ત્યારે જ મળે જ્યારે ફ્લક્સમાં ફેરફાર થાય તો પેલા ગાળામાં જો ફ્લક્સમાં ફેરફાર થાય છે શું થાય છે વધે છે નિયમિત દરથી વધે છે ને તો પ્રેરિત ઈએમએફ કેવું થઈ જાય તો કે અચળ અત્યારે આપણે જ્યાં વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરીએ છીએ જ્યાં જનરેટરમાંથી પાવર આવે છે જનરેટર આપણો છેલ્લો ટોપિક છે આ ચેપ્ટરનો ત્યારે ભણશું પણ ત્યાં શું થાય છે તો કે ત્યાં નિયમિત દરથી ફ્લક્સ બદલાય છે નિયમિત દરથી ફ્લક્સ બદલાતું હોય એટલે ઈએમએફ અચળ થઈ જાય એ બદલાયા ન કરે
તો અહીં ઈએમએફ છે એ અચળ થઈ જશે. કેટલું? તો આપણા સમીકરણ જેટલું. શું હતું? ફેરેડેનું સમીકરણ, આપણે બીજો જે મેળવેલ હતો એ ગતિકીય ઈએમએફનું, તો એ હતું માઇનસમાં. કેટલું? તો કે બી લંબાઈ સળિયાની એલ ને વેગ આપણને ક્વેશ્ચનમાં જ આકૃતિમાં જ દોરીને આપેલો છે વી. તો આપણું સમીકરણ થઈ ગયું. મૂલ્ય તો કઈ લખવા નથી. બીજા કળમ શું થાય? તો કે બીજા કળમ લખેલું જ છે ચોખ્ખું. ફ્લક્સ અચળ, ફ્લક્સ અચળ હોય તો ફેરેડે શું કીધું? તો પ્રેરિત ઈએમએફ મળશે નહીં. તો શું થઈ જશે? તો કે શૂન્ય. ત્રીજા કળમાં એવું જ થાય, ફ્લક્સ અચળ એટલે શૂન્ય. હવે જો આકૃતિનો હુકામ જ નથી, આના ઉપરથી જ આપણે બધા જવાબ આપવાના છે. ફ્લક્સમાં નિયમિત દરથી વધારો થયો કે નિયમિત દરથી ઘટાડો થયો, બે કન્ડિશનમાં પ્રેરિત ઈએમએફ અચળ જ હોય. અહીં શૂન્ય, અહીં શૂન્ય થઈ ગયું. હવે જો ફ્લક્સ નિયમિત દરથી ઘટે છે, ઘટે એટલે શું થશે? તો કે ઘટીને શૂન્ય થઈ જશે. સળિયો છે અહીં સુધી આવી છે એટલે ઘટીને શૂન્ય થઈ જાય. તો ફ્લક્સમાં ઘટાડો થાય ને તો પ્રેરિત ઈએમએફ છે એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એક વખત સમીકરણના માઇનસ, પણ અહીંયા ફ્લક્સ વધે છે એટલે ફ્લક્સ ધન છે એનો મિનિંગ એવો થયો. અહીં ફ્લક્સ ઘટે છે એટલે ફ્લક્સ ઋણ છે, કારણ કે આપણે ફેરફાર લેવો હોય તો ફેરફાર શું આવે? અંતિમ માઇનસ પ્રારંભિક. તો જો અહીં પ્રારંભિક ઝીરો હતો, આ કન્ડિશન માટે પ્રારંભિક ઝીરો હતો, અંતિમ છે એ મહત્તમ થઈ ગયો. હવે મહત્તમમાંથી ઝીરો બાદ કરો તો ફ્લક્સ કેવું આવે? ધન જ. એટલે એ ઈએમએફમાં જે સમીકરણની ઋણ નિશાની હતી એ લખેલી છે. છેલ્લી કન્ડિશનમાં શું થાય છે? અચળ દરથી ઘટે છે એટલે સળિયો આમ આવે છે, અહીંયા આવે એટલે ફ્લક્સ ઝીરો. પણ એ કન્ડિશન કઈ થઈ? અંતિમ. આ શું થાય? પ્રારંભિક. તો આ મહત્તમ છે, આ શૂન્ય છે. તો શૂન્યમાંથી મહત્તમ બાદ કરવાનું, કારણ કે આપણે તફાવત એટલે તો અંતિમ માઇનસ પ્રારંભિક હોય. તો ફ્લક્સ કેવું? ઋણ. ફ્લક્સ ઋણ છે, ઈએમએફ એ ઋણ છે. તો સમીકરણ શું છે? એ પરિણામી ધન બની જશે, કારણ કે ફેરેડેના નિયમમાં શું હતો? એપ્સાયલોન બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા ફાઈ છે એ ઋણ, ઈએમએફ ના સમીકરણમાં એ ઋણ નિશાની, બે ઋણ કેવો થઈ જશે? ધન. એટલે અહીંયા પ્લસ બીએલવી લખવાના છે. બે માં છે અચળ જ, આ અચળ, આ અચળ. આલેખ દોરશો ત્યારે હું સમજાવું પાછો. ત્રીજું હવે બળનું સમીકરણ. તો બળનું સમીકરણ આપણે કીધું તો એફ બરાબર બી આઈ એલ. તો એફ બરાબર બી આઈ એલ છે. અહીં ત્રણેયના સમીકરણ એવું લખી નાખો એટલે ખ્યાલ આવે. ફ્લક્સનું મૂળભૂત સમીકરણ શું છે? તો કે બી ઇન્ટુ એ, આપણે જ્યાં ઉપયોગમાં લીધું એ. ઈએમએફનું મૂળભૂત સમીકરણ શું છે? તો કે માઇનસ બી એલ વી. બળનું સમીકરણ શું છે? તો કે એફ બરાબર બી આઈ એલ. પણ આમાં આઈ ની કિંમત મૂકવાની છે. ક્યાંથી? તો કે ઉપરના સમીકરણમાંથી. ઉપરના સમીકરણમાં એપ્સાયલોન બરાબર શું છે? તો કે માઇનસ બી એલ વી. અને ઓહમનો નિયમ શું છે? તો કે એપ્સાયલોન બરાબર આઈ આર. આ બે સરખાવો એટલે શું થાય? તો કે આઈ આર બરાબર માઇનસ બી એલ વી. આઈ ને કરતા બનાવો તો હું અહીં કિંમત મૂકી નાખું, બી અને એલ ને એમ ન રાખો, આઈ ને કરતા બનાવશો તો શું થાય? તો કે બી એલ વી ના છેદમાં અવરોધ આર. પણ આપણી પાસે અવરોધ આર ને કેના વડે દર્શાવવાનો છે? સ્મોલ આર વડે. અહીં એલ બરાબર આર મેં લખ્યા છે એટલે એનો મિનિંગ એવો નથી, લંબાઈ છે એ આર જેટલી છે, આર છે એ અવરોધ છે. તમે ટેક્સ્ટ બુક સાથે રાખજો, એમાં લખેલું છે આર અવરોધ છે, એટલે હું અહીં લખી રાખું. તો આપણું બળનું સમીકરણ જે છે, ઈએમએફ કેવું હતું? ઋણ. એટલે અહીં ખરેખર આ ઋણ આવશે, માઇનસ બી એલ વી છે. તો આ બળ શું થઈ જશે? માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી ના છેદમાં આર. તો અહીં આપણે કિંમત મૂકવાની થાય. ફ્લક્સ કેવો? સોરી, એફ કેવો? તો કે માઇનસ શું? બી સ્ક્વેર એલ સ્ક્વેર વી ના છેદમાં આર. અહીંયા તો કે ઈએમએફ શૂન્ય છે તો અહીં શૂન્ય જ થશે, હું ઝીરો લખું છું. સેમ અહીંયા જ નીચે ઈ શૂન્ય જ થશે. અહીંયા ઈએમએફ ધન છે તો અહીં ધન જ થશે, બી સ્ક્વેર એલ સ્ક્વેર વી ના છેદમાં આર, કારણ કે એના ઉપરથી નહોતું મેળવ્યું આપણે. હવે આકૃતિને કંઈ કામ જ નથી, આમાંથી જ ગણતરી કરવાની છે. ચોથું છે પાવર. તો પાવર છે યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ હોય હંમેશા ધન જ હોય, ઋણ કોઈ દિવસ હોય જ નહીં. આપણે જે ઘરે લાઇટ બિલ આવતું હોય એ વિદ્યુત પ્રવાહના આધારે આવતું હોય અને વિદ્યુત પ્રવાહ ઉપરથી પાવર ગણાતો હોય કે આપણે કેટલો પાવર યુઝ કરીએ છીએ. તો પાવર કોઈ દિવસ ઋણ હોય જ નહીં, કારણ કે જો પાવર ઋણ હોય ને તો આપણું લાઇટ બિલ માઇનસમાં આવે.
સરકાર હામાં રૂપિયા દેવ એવું તો શક્ય નથી. એટલે શું થાય, તો પાવર છે હંમેશા ધન જ હોય, એટલે એ હંમેશા વેસ્ટ જ થતો હશે, વપરાતો જ હશે, ઉત્પન્ન જ થતો હોય. કોઈ દિવસ પાવર છે એની અંદર શોષણ થઈને ઝીરો થઈ ગયું એવું ન થાય, એટલે કે માઇનસમાં ન આવે. તો પાવરનું સમીકરણ પહેલા હું લખી નાખું, આપણે જે મેળવેલું હતું એ પાવરનું સમીકરણ p બરાબર ગયા લેક્ચરમાં આપણે આવું મેળવેલું છે b સ્ક્વેર l સ્ક્વેર v ના છેદમાં, અહીંયા અવરોધ છે એ સ્મોલ r લખશું, બાકી તો કેપિટલ r હતું, પણ આપણે અહીં શું આવશે સ્મોલ r. તો આ થઈ ગયું આપણું પાવર. તો હવે આપણે કિંમત જ મૂકવાની જ ખાલી આ સમીકરણમાં. પાવર તો કીધું હંમેશા ધન, તો અહીં b સ્ક્વેર l સ્ક્વેર v ના છેદમાં r, અહીંયા તો શૂન્ય જ આવશે કારણ કે ઈએમએફ ઝીરો, બળ ઝીરો, તો પાવર એ ઝીરો જ હોય. અહીંયા તો કે પાવર તો અહીં ધન જ આવશે, બી સ્ક્વેર એલ સ્ક્વેર વી ના છેદમાં આર. બસ આટલું સમજવાનું છે, ખાસ તો તમારા ફ્લક્સ સમજવાનો હતો. ફ્લક્સ સમજાઈ જાય પછી આ ચાર સમીકરણ છે એ આપણે એના આધારે કિંમત મૂકીએ છીએ. અહીં અચળ છે એટલે બધે શૂન્ય આવે, કારણ કે અચળ હોય કોઈ દિવસ એ પ્રેરિત જ ન થઈ, તો આપણે ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે જ કીધું હતું ફેરેડે. એટલા માટે દરેક જગ્યાએ ફ્લક્સ અચળ હોય એટલે બધું શૂન્ય થઈ જાય, વધે ખાલી અહીંયા. અને એમાં ધન ક્યારે ઋણ ક્યારે એ આપણે આના ઉપરથી કહેવાનું છે. હવે આપણે આ લેખ જોઈ ચારેયના, એની અંદર પાછા આપણે ભાગ પાડવાના છે. પેલા તો અહીં એરા કરી દઈશ બધાના, લખી નાખીશું આ જે છે એ કોના માટે, ફ્લક્સ માટે, આ ઈએમએફ માટે, બળ માટે અને પાવર માટે. હવે ચાર ભાગ આપણે જ્યાં ચાર ભાગ પડ્યા ને આમાં ચાર ભાગ પાડવાના છે, તો ચાર ભાગ કરી દેવાના. સમાન ભાગ કરવાના છે, આ લેખ તમારે દોરવાનો છે, પ્રેક્ટિસ કરવાની છે. એટલે એવું નથી કે હું અહીંયા દોરી દઉં એટલે તમે લેક્ચર જોઈ લીધો એટલે તમને આવડી ગયું એટલે પૂરું થઈ ગયું, એવું નથી કરવાનું. ચાર સમાન ભાગ જે છે એ આપણે આમાં કિંમત મૂકી x બરાબર 0 થી b, b થી 2b, પછી પાછું રિટર્ન થાય 2b થી b અને પાછું b થી 0, એના માટેના ચાર આપણે સમાન ભાગ કરવાના છે, કારણ કે અંતર એ સમાન છે. એટલે હું પહેલો આલેખ ફ્લક્સ માટે, તો આમાંથી કિંમત જોઈને ત્યાં દોરવાનું છે, નવીન કાંઈ કરવાનું જ નથી. કિંમતમાં શું છે, તો કે ફ્લક્સ છે અચળ દરથી વધે છે. ક્યાં સુધી, તો કે 0 થી b સુધી. ઉપર હું કિંમત લખું છું, આ જે છે એ પેલા તો આપણે આમ જવાનું છે, સળિયાને ગતિ કરાવવાની જમણી બાજુ. ક્યાં સુધી, આ બે ડિવિઝન સુધી. પેલો ડિવિઝન શું દર્શાવે છે એ નીચે લખી છે, તો આ જે છે x બરાબર 0 થી b સુધી છે. 0 થી b પછી શું છે, તો કે x બરાબર અલગ ચોક થી લખો છો એટલે તમને બે બધું ભેગું ન થઈ જાય. x બરાબર b થી 2b પછી શું થશે, એ રિટર્ન થાય છે, એટલે સળિયાની ગતિ છે એ આ બાજુ આવશે, ડાબી બાજુ. આ એરો આમ કરું છું, એના માટે સેમ પાછા અંતર છે બધાય, છતાં અહીં લખી છે આપણે x બરાબર 2b થી b, અને અહીંયા આવશે x બરાબર b થી 0. આ ચાર ભાગ થઈ ગયા. હવે આલેખ દોરવો તો સહેલો છે, આના ઉપરથી જ આપણે દોરવાનું છે. પેલા અચળ દર થી વધે છે, તો આ વધારો દર્શાવ્યો. અચળ દર છે એટલે સૂર્યરેખા આવવાનો છે, આલેખ બધા ખ્યાલ છે. પછી તો કે અચળ થઈ ગયો, જો અહીંયા ફ્લક્સ અચળ છે b થી 2b, b થી 2b નો આટલો ગાળો છે એટલે અચળ. પછી 2b થી b, તો 2b થી b આટલો છે તો તે અચળ જ છે એટલે હજી સૂર્યરેખા જ આવશે. પછી અચળ દર થી ઘટે જ ઘટે એટલે આમ થાય શૂન્ય થઈ જાય, પૂરું થઈ ગયું જો આલેખ.
તો આપણો ફ્લક્સનો આલેખ થશે. પછી અહીંયા તમારે આમ ડોટેડ લાઈન કરી અહીં મૂલ્ય લખવું હોય તો લખાય કે ફ્લક્સ કેટલો છે, તો કે બી સ્મોલ બી અને એલ એ અહીં લખી શકાય અહીંયા વાય અક્ષ ઉપર. હવે અહીંયા આવશે ઈએમએફ, તો ઈએમએફ પહેલા કેવું છે, ઋણ અને કેવું અચળ. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ઈએમએફ અચળ હોય તો ઋણ એટલે નીચે આવશે, કારણ કે આ ઝીરો છે, અહીં લખી રાખું છું બધું વચ્ચે ઝીરો હોય ને. ઈએમએફ ઋણ છે એટલે નીચે આવશે ક્યાં સુધી, તો કે બી થી સોરી ઝીરો થી બી, એટલે આ ઝીરો થી બી નો ગાળો થઈ ગયો અચળ. પછી શૂન્ય થઈ ગયું, અહીં લખ્યું છે શૂન્ય, બી થી ટુ બી શૂન્ય, તો આટલા ભાગ સુધી પ્રેરિત ઈએમએફ મળશે, પછી શૂન્ય એટલે અહીં જવાનું ક્યાં સુધી, તો કે બી થી ટુ બી, પછી પાછા રિટર્ન આવો ટુ બી થી બી, એમાંય શૂન્ય એટલે આમ થશે શૂન્ય. પછી પાછું શું થયું, બી થી ઝીરો રિટર્ન થયા એમાં ધન થઈ ગયું બી એલ વી જેટલું, તો ઉપર તરફ આવશે આ ધન મૂલ્ય. લાઈન લખવું એટલે લખાય માઇનસ બી એલ વી ઉપર લખાય પ્લસ બી એલ વી, આમ ડોટેડ લાઈન લંબાવી વાય અક્ષ ઉપર લખાય. બળ, તો બળ ની અંદર એવું જ છે, પેલા ઋણ પછી શૂન્ય શૂન્ય પાછું ધન, તો સેમ આના જેવું આલા કઈ નીચે આવશે. બળ માટે પેલા ઋણ આટલો ભાગ, પછી શૂન્ય એટલે સુરેખ આવશે, પછી શૂન્ય જ છે અને પછી ધન થઈ ગયું. બહુ સહેલો છે આલેખ, આ મૂલ્ય સમજાઈ જાય એટલે આલેખ દોરવો સાવ સહેલો છે. પાવર, તો પાવર તો આપણે પેલા જ કીધું ધન જ હોય, કોઈ દિવસ ઋણ શક્ય જ નથી, એટલે અહીંયા આવશે પેલો ખાનો ધન, પછી ઝીરો છે અહીંયા સુધીનો ઝીરો, પછી પાછો ધન અને શૂન્ય થઈ જાય, તો અહીંના આલેખ થઈ ગયા. તમારે કિંમત લખવી હોય તો આમ ડોટેડ લાઈન લંબાવવાની જ મેં કીધું એમ, અને અહીંયા આવશે બી એલ વી. જો બધું ભેગું નથી કરવાનું, અહીંયા મારે બહુ જગ્યા ટૂંકી છે એટલે ભેગું થાય છે, તમે વ્યવસ્થિત બધું આ દોરજો લખજો. આ માઇનસ બી એલ વી અહીં થાય, અહીંયા બોલ છે એ માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી ના છેદમાં આર, અહીંયા આવશે પ્લસ બી સ્ક્વેર, અંદર લખું છું બહાર જગ્યા નથી એટલે બી સ્ક્વેર એલ સ્ક્વેર વી ના છેદમાં આર, અને અહીંયા ધન છે તો અહીંયા આવશે બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર છેદમાં આર, જે વખતે આપણે મેળવેલું છે. અને અહીંયા શું આવશે ફ્લક્સ, તો કે બી સ્મોલ બી અને એલ બધા અહીં લખેલા જ છે આપણે, એટલે આલેખ દોરી છે એટલે દર્શાવવા પડે, બાકી આપણે આ રીતે અલગ તો લખવાના કીધા જ છે, પણ છે તે આલેખ દોરી છે એટલે દર્શાવવા પડે. તો આ થઈ ગયા આપણા આલેખ. વાય અક્ષ ઉપર અંતર છે જે મેં ઉપર લખ્યા છે, વાય અક્ષ ખરેખર શું દર્શાવે છે, અંતર. એટલે આ થઈ ગયું ઉદાહરણ નંબર આઠ. ખાસ સમજવાની છે ને આ પેલી લાઈન તમારે સમજવાની, પછી એના આધારે સમીકરણમાં કિંમત જ મૂકી છે. આ સમીકરણ અહીં દર્શાવ્યા છે મેં, અને પછી આલેખ દોર્યા એ આ કોષ્ટકના મૂલ્ય પરથી.